ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો બાલગોકુલમ શૈક્ષણિક સંકુલમાં આપનું સ્વાગત છે તો વિદ્યાર્થી મિત્રો આપણે કોમ્પ્યુટર પરિચય જેનું ચેપ્ટર નંબર પહેલું એનું નામ હતું ઇન્ટરનેટ અને ઇમેલ એમાં આપણે ક્યાં સુધી અભ્યાસ કર્યો તો છેલ્લા લેક્ચરમાં કે તો ડોમેન નેમના પ્રકારો બરાબર મેં તમને કીધું કે ડોમેન નેમનો પ્રકાર કોઈ ભૌગોલિક સ્થિતિ એટલે કે ભૌગોલિક કોઈ દેશના આધારે હોય અથવા સંસ્થાના આધારે હોય એવા બે પ્રકારના આધારે હોય તો કોઈપણ સંસ્થાના પ્રકારના આધારે હોય અથવા ભૌગોલિક પરિસ્થિતિના આધારે હોય તો આપણે એવા ઘણા બધા ડોમેન નેમના પ્રકારો જોયા હતા કે જે અલગ અલગ સંસ્થાઓ હોય કોઈ ધંધાકીય સંસ્થા હોય કોઈ સેવાકીય કોઈ શૈક્ષણિક સંસ્થા હોય તો એના આધારે ડોમેન નેમના પ્રકારો હોય અથવા કોઈ દેશના આધારે હોય કે ડોટ ઇન હોય ડોટ યુએસ હોય ડોટ યુકે હોય એ બધા દેશના આધારેના ડોમેન નેમના પ્રકારો હોય અહીંયા સુધીનો આપણે અભ્યાસ કર્યો હતો ત્યારબાદ આવે છે ડબલ્યુ 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 એટલે કે વર્લ્ડ વાઈડ વેબની કામગીરી તો વેબ સર્વરને માહિતી મે માહિતી માટેની વિનંતી મોકલવા માટે વેબ બ્રાઉઝરનો ઉપયોગ થાય છે વિનંતી મળીએ વેબ સર્વર વેબ બ્રાઉઝરને માહિતી મોકલી આપે છે ટૂંકમાં વેબ સર્વર બધી માહિતીનો સંગ્રહ કરે છે અને વેબ બ્રાઉઝર ઉપયોગ કરતાને જોઈતી માહિતી દર્શાવે છે આપણે વિન્ડોઝ એટલે કે ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરીએ છીએ તેથી માઇક્રોસોફ્ટ ઇન્ટરનેટ એક્સપ્લોરર એ આપણું વેબ બ્રાઉઝર છે શું કીધું છે કે વેબ સર્વર છે જે ડબલ્યુ 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 બરાબર એ માહિતી માટેની એટલે કે જે માહિતી માટેની એ વેબસાઇટનો બધો સંગ્રહ છે એ કોઈ પણ આપણે વિનંતી એટલે કોઈ પણ આપણે રિક્વેસ્ટ મોકલીએ તો એ વેબ બ્રાઉઝરનો ઉપયોગ ઉપયોગ કરે છે અને વેબ સર્વર છે એ આપણે જે કાંઈ પણ માહિતી મોકલીએ એ વેબ બ્રાઉઝરને મોકલે છે બરાબર અને વેબ બ્રાઉઝર કોઈ પણ ઉપયોગ કરતા હોય એને જોઈતી માહિતી દર્શાવે છે તો આપણે વિન્ડોઝ એટલે કે આપણે વિન્ડોઝ ટેન છે વિન્ડોઝ સેવન છે આવા બધા ઘણા જ વિન્ડોઝના પ્રકારો છે તો આપણે એ વિન્ડોઝ એટલે કે ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરીએ છીએ એમાં આપણે જે માઇક્રોસોફ્ટ ઇન્ટરનેટ એક્સપ્લોરર છે એ આપણું વેબ બ્રાઉઝર છે તો મિત્રો સામેના પેજ ઉપર તમને જે દેખાય છે ઇન્ટરનેટ એક્સપ્લોરર હવે આ ઇન્ટરનેટ એક્સપ્લોરર જે વેબ બ્રાઉઝર છે એ કેવી રીતે આપણે ઓપન કરી કેવી રીતે આપણે ખોલવું એના આપણને સ્ટેપ આપેલા છે તો પેલું જે તમને યલો કલરના બોક્સમાં દેખાય છે સ્ટાર્ટ બટન બરાબર આ બધા પ્રેક્ટિકલ લેક્ચરો છે મિત્રો પણ અત્યારે આપણે આ કોરોનાની પરિસ્થિતિને કારણે સ્કૂલ આવવું પોસિબલ નથી એટલે આપણે પ્રેક્ટિકલ લેક્ચર કરી શકતા નથી પણ જ્યારે ત્યારે આપણી સ્કૂલ ઓપન થશે ત્યારે આપણે બધા જ પ્રેક્ટિકલ કરીશું પણ અત્યારે આપણે એક વખત એને થિયરીમાં સમજી લઈએ તો એમાં જુઓ તમને યલો કલરના બોક્સમાં જે ચાર રેડ બ્લુ ગ્રીન અને ય યલો જે ચાર નાના નાના ચોરસ જેવું દેખાય છે ગોળ રાઉન્ડમાં એ સ્ટાર્ટ બટન છે બરાબર તો આપણે ઇન્ટરનેટ એક્સપ્લોરર ખોલવું હોય તો એ સ્ટાર્ટ મેનુ સ્ટાર્ટ બટન ઉપર ક્લિક કરીએ એટલે સ્ટાર્ટ મેનુ ખુલે પછી જુઓ નીચે તમને ઈ અને એની ફરતે રિંગ જેવું છે બરાબર ઇન્ટરનેટ એક્સપ્લોરર બાજુમાં લખેલું જ છે તો એ ઇન્ટરનેટ એક્સપ્લોરર એટલે કે બ્રાઉઝરને ખોલવા માટે આપણે શું શું સ્ટેપ કરવા જોઈએ તેમાં પહેલું છે કે ઇન્ટરનેટ એક્સપ્લોરર ખોલવા માટે પ્રથમ તમારે ઇન્ટરનેટ સાથે જોડાવવું પડે એટલે આપણે કોઈ આપણું પીસી હોય પર્સનલ કોમ્પ્યુટર હોય એમાં આપણે ઇન્ટરનેટ એક્સપ્લોરરર ખોલવું હોય તો એમાં પહેલાં નેટ કનેક્શન હોવું જરૂરી છે જો આપણા પીસીમાં નેટ ન હોય તો આપણે બ્રાઉઝરનો ઉપયોગ કરી શકતા નથી એટલે સૌપ્રથમ આપણે આપણા પીસીમાં ઇન્ટરનેટ કનેક્શન ચાલુ કરવાનું ત્યારબાદ આવે છે બે નંબર ટાસ્ક બાર ઉપર એટલે કે સાવ નીચે બરોબર સાવ નીચે જુઓ તમને આ જે બ્લૂ કલરની લાઈન દેખાય છે મેં ઝૂમ કર્યું એમાં જુઓ તમને એક જ બટન દેખાય છે સ્ટાર્ટ બટન બરાબર એના ઉપર ક્લિક કરશો તમે એટલે તમને આ સ્ટાર્ટ મેનુ જોવા મળશે દેખાય છે તમને જે આ સ્ટાર્ટ મેનુ બરાબર તમે નીચે બ્લુ કલરની લાઈન ઉપર જે એક બટન આપેલું છે એની ઉપર તમે ક્લિક કરશો એટલે તમને આ સ્ટાર્ટ મેનુ જોવા મળશે પછી શું કીધું છે કે સ્ટાર્ટ મેનુ ઉપર ડાબા પેન પર તમે પ્રોગ્રામની બધી યાદી જોઈ શકો છો એટલે આ જે વ્હાઈટ કલરનું તમને દેખાયું છે બરાબર એ ડાબી સાઇડ જેમાં પેન્ટ છે માઇક્રોસોફ્ટ ઓફિસ વર્ડ ટુ થાઉઝન્ડ સેવન્ટી માઇક્રોસોફ્ટ ઓફિસ એક્સેલ ટુ થાઉઝન્ડ સેવન્ટી પછી જો ઇન્ટરનેટ એક્સપ્લોરર છે ટાટા ફોટોન છે વિન્ડોઝ એક્સપ્લોરર છે એડોબ રીડર છે માઇક્રોસોફ્ટ ઓફિસ પાવરપોઇન્ટ છે એડોબ પેઇઝ છે રેડીઝ પ્રો ઇલેવન છે વર્ડપેટ છે આ બધા નીચે જો તમને લખ્યું છે એરો કરીને કે ઓલ પ્રોગ્રામ તો આ બધી છે એ પ્રોગ્રામની યાદી છે આપણે સ્ટાર્ટ મેન ઉપર ક્લિક કરીએ એટલે આપણને આ બધા જ પ્રોગ્રામ મોનિટર એટલે કે આપણને કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર જોવા મળે છે ત્યારબાદ મિત્રો આવે છે કે ઇન્ટરનેટ એક્સપ્લોરર ઉપર આપણે ક્લિક કરીએ એટલે બ્રાઉઝર છે એની મેળે જે ડિફોલ્ટ હોમપેઝ એટલે કે એચટીટીપી કોલન સ્લેશ ડબલ્યુ 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 ડોટ ગૂગલ ડોટ કોમ સાથે જોડાઈ જશે પહેલાં આપણે સ્ટાર્ટ મેન્યુ ઉપર ક્લિક કરવાનું એટલે આપણને બધા પ્રોગ્રામ દેખાશે એ પ્રોગ્રામમાં તમને ઇન્ટરનેટ એક્સપ્લોરર દેખાય છે કેટલામાં નંબર કે ચોથા નંબર ઉપર તો એની ઉપર આપણે ક્લિક કરીએ એટલે કે ડિફોલ્ટ એટલે કે આપ મેડેજ એ સાથે જોડાઈ જાય તો કે હોમ પેજ સાથે જોડાઈ જાય છે બરાબર ત્યારબાદ મિત્રો પાછળ પેજ ફેરવીશું જો શું તમને યલો કલરના બોક્સમાં કીધું છે કે અલગ કોમ્પ્યુટરમાં ડિફોલ્ટ હોમપેજ અલગ અલગ હોઈ શકે છે તમારી પસંદ પ્રમાણે તમારે ડિફોલ્ટ હોમપેજ તમે બદલી શકો છો એટલે આપણે જે કોમ્પ્યુટરનું સેટિંગ હોય એમાંથી આપણે આપણી પસંદ પ્રમાણેનું હોમપેજ રાખી શકીએ છીએ બધા જ કોમ્પ્યુટરમાં એક સરખું હોમપેજ હોય એવું જરૂરી નથી તો હવે મિત્રો તમને ત્યારબાદ જો એક સ્ક્રીન દેખાય છે એ સ્ક્રીનમાં તમને પહેલાં તો એક્ટિવ બાર એક્ટિવ બાર એટલે કે જો તમને જી અને એની બાજુમાં ગૂગલ એવું લખેલું છે એ આપણું એક્ટિવ બાર દર્શાવે છે આ બધું આપણે પ્રેક્ટિકલ લેક્ચરમાં જોશું પણ અત્યારે આપણે પોસિબલ નથી પ્રેક્ટિકલ લેક્ચર એટલે અત્યારે આપણે થિયરી લેક્ચરમાં બધું સમજવાનું છે તો ખાસ મિત્રો આમાં ધ્યાન આપવાનું છે તો જો એક્ટિવ બાર તમને દર્શાવ્યું છે બરાબર પછી બીજી લાઈન છે એમાં બધા જો મેનુ બાર દર્શાવ્યા છે કયા કયા મેનુ તો કે ફાઇલ છે એડિટ છે વ્યૂ છે ફેવરિટ છે ટૂલ્સ છે હેલ્પ છે આ બધા મેનુ છે સૌથી પહેલાં આપણે કોમ્પ્યુટરની સ્ક્રીન ઓપન કરીએ સોરી ઇન્ટરનેટ એક્સપ્લોરરરની સ્ક્રીન એટલે જો સૌથી પહેલું તમને ટાઇટલ બાર દર્શાવ્યું છે ટાઇટલ બાર ઉપર શું દેખાય તો કે ગૂગલ જો અહીંયા મેં તમને ઝૂમ કરીને બતાવ્યું કે સૌથી પહેલાં આપણે ઇન્ટરનેટ સ્ટાર્ટમેન ઉપર ક્લિક કરીએ ત્યારબાદ આપણને બધા પ્રોગ્રામ દેખાય એમાં આપણે ઇન્ટરનેટ એક્સપ્લોરર ઉપર ક્લિક કરવાનું એટલે આપણને આવી સ્ક્રીન દેખાશે આ ઇન્ટરનેટ એક્સપ્લોરરની સ્ક્રીન છે કે જેમાં આપણું ઇન્ટરનેટ એક્સપ્લોરર ઉપર આપણે ક્લિક કરીએ એટલીસ્ટ જાતે જ હોમ પેજ સાથે જોડાઈ જાય તો આપણું આ હોમ પેજ છે બરાબર તો હોમ પેજમાં સૌથી ઉપર જે લાઇન છે એ ટાઇટલ બાર દર્શાવે છે કે જો એમાં લખેલું છે કે વિન્ડોઝ ઇન્ટરનેટ એક્સપ્લોરર પછી એના નીચે જે વ્હાઇટ કલરની લાઇન છે જેમાં તમને જી પછી એચ એસ કોલન સ્લેશ ડબલ ડબલ્યુ ડબલ્યુ ડોટ ગૂગલ ડોટ કોમ ડોટ ઇન એવું આખું લખેલું દર્શાવ્યું છે જે વ્હાઇટ કલરની લાઇન છે તમને એરો કરીને મિત્રો દર્શાવેલી જ છે એડ્રેસ બહાર દર્શાવે છે બરાબર ત્યારબાદ ત્રીજી જે લાઇન છે એમાં ફાઇલ એડિટ વ્યૂ ફેવરિટ ટૂલ્સ હેલ્પ્સ આ બધા મેનુ દર્શાવેલા છે જે આપણને મેનુ બાર દર્શાવે છે પછી ત્યારબાદ જે જી એની બાજુમાં લખેલું છે ગૂગલ એ આપણને એક્ટિવ બાર દર્શાવે છે તો આ જે છે એ આપણી ઇન્ટરનેટ એક્સપ્લોરરની હોમ સ્ક્રીન છે પછી મિત્રો સાવ આપણે લાસ્ટમાં જોશું તો સ્ટેટસ બાર બરાબર સાવ જે લાસ્ટ લાઇન છે એ આપણું સ્ટેટસ બાર છે બરાબર કે આપણે અત્યારે કઈ જગ્યા ઉપર છીએ બરાબર અને પછી જો એની બાજુમાં જ આપેલું છે આપણને કનેક્ટિવિટી આઈકોન કનેક્ટિવિટી આઇકોન એટલે શું દર્શાવે છે કે આપણા કોમ્પ્યુટરમાં ઇન્ટરનેટનું જોડાણ ચાલુ છે એમાં જુઓ લખેલું જ છે ઇન્ટરનેટ બરાબર પછી એની બાજુમાં લખેલું છે પ્રોટેક્ટેડ મોડ ઓફ અથવા ઓન તો આપણા ઇન્ટરનેટનું કડક કનેક્શન આપણા પીસીમાં ઓન છે કે ઓફ એ આપણને આ કનેક્ટિવિટી આઇકોન દ્વારા ખબર પડે છે હવે જુઓ મિત્રો ઇન્ટરનેટ એક્સપ્લોરર વિન્ડો બરાબર એમાં પહેલું આપણને હવે ડીપમાં બતાવ્યું છે કે ટાઇટલ બાર તો ટાઇટલ બાર શું દર્શાવે છે જે આપણે ઓલી પહેલી જ લાઈન મેં તમને દેખાય બરાબર તો ટાઇટલ બાર હાલના વેબ પેજ તમે જુઓ છો તે વેબ પેજનું શીર્ષક એટલે ઉપર લખેલું જ છે કે વિન્ડોઝ ઇન્ટરનેટ એક્સપ્લોરર આ શીર્ષક છે એ ટાઇટલ બાર દર્શાવે છે એટલે કે હાલનું જે પેજ છે આપણું ઇન્ટરનેટ એક્સપ્લોરર એનું નામ દર્શાવે છે પછી ટાઇટલ બાર એટલે ટાઇટલ બારની જમણી બાજુ જો તમને ત્રણ બટન દેખાડા છે કયા કયા તો કે પહેલું જે બટન છે એ મિનિમાઇઝ છે જે આપણને ડેઝ એટલે કે લીટી એવું દર્શાવે છે એ મિનિમાઇઝ બટન છે પછી વચ્ચે એક ચોરસ અને એની ઉપર બીજું ચોરસ છે એવું નિશાન તમને એરો કરીને દર્શાવ્યું છે એ રિસ્ટોર ડાઉન છે બરાબર આના વિશે આપણે ડીપમાં જોશું કે કયા બટનનો શું ઉપયોગ થાય છે પણ પહેલાં ત્રણેય આની સમજ મેળવી લે કે બટનનું નામ શું છે પછી જે ત્રીજું બટન છે એ ક્લોઝ બટન છે બરાબર જે ચોકડીવાળું છે ત્રણ બટન હોય ટાઇટલ બારની જમણી બાજુ મિનિમાઇઝ રિસ્ટોર ડાઉન અને ક્લોઝ ઓકે મિત્રો હવે એક્સપ્લોરર વિન્ડોને મિનિમાઇઝ મિનિમાઇઝ એટલે કે જે આપણી સ્ક્રીન જે આપણે ખોલી ખોયલી જઈએ વિન્ડોઝ ઇન્ટરનેટ એક્સપ્લોરર એને આપણે નાની કરી દેવી હોય તો મિનિમાઇઝ બટનનો ઉપયોગ પર ઉપયોગ થાય તો આપણે મિનિમાઇઝ એટલે કે જે પેલું ડેઝવાળું બટન છે એની ઉપર આપણે ક્લિક કરીએ એટલે જે વિન્ડોઝની સ્ક્રીન હોય એ નાની એટલે કે મિનિમાઇઝ થઈ જાય છે પછી વિન્ડો ડેસ્કટોપ અદ્રશ્ય થઈ જાય છે બરાબર એટલે કે જે ડેસ્કટોપ ઉપર જે આપણે વિન્ડો દેખાતી હોય અદ્રશ્ય અદ્રશ્ય થઈ જાય એટલે કે નાની થઈ અને સાવ નીચે સ્ટેટસ બારમાં આવતી રહે છે હવે તમે ટાસ્ક બાર પર માત્ર તેનું આઇકન બટન ટાસ્ક બાર એટલે મેં તમને કીધું એમ કે સાવ આપણે જે નીચે હોય છે બરોબર એ એની ઉપર આપણે શું જોઈ શકીએ ખાલી એનું આવડું આ જ જોઈ ઇન્ટરનેટ એક્સપ્લોર આખી સ્ક્રીન આપણને દેખાય નહીં ઈ શું થાય કે ડેસ્કટોપ ઉપરથી અદ્રશ્ય થઈ જાય અને નાની થઈ જાય પછી ત્યારબાદ મિત્રો આવે છે ફરીથી આપણે ઈ સ્ક્રીન ને જોવી હોય વિન્ડોઝ ઉપર તો એ ટાસ્કવેર પરનું જે આઇકન દેખાતું એની ઉપર આપણે ક્લિક કરીએ એટલે જે મિનિમાઇઝ થઈ ગયું એ સ્ક્રીન એ પાછી ઝૂમ થાય છે અને આપણને દેખાય છે બરાબર પછી એક્સપ્લોરર વિન્ડોને નાની બનાવવા માટે એટલે કે રિસ્ટોર ડાઉન પર ક્લિક કરવાનું આપણે સ્ક્રીન એમને જ રાખવી છે પણ જે સ્ક્રીન છે એનાથી નાની આપણે દર્શાવી હોય તો આપણે એના રિસ્ટોર બટન ઉપર ક્લિક કરવાનું આવે છે બરાબર કે જે સ્ક્રીન દેખાય છે એ નાની થઈ જાય પછી નાની વિન્ડોમાં આ બટન મેક્સિમાઇઝ બટનમાં ફેરવાઈ જાય છે મેક્સિમાઇઝ એટલે કે જે વચ્ચેનું આપણને ચોરસ બટન દેખાડ્યું છે એ બરાબર કે આપણે જો વિન્ડો હોય એને નાની કરી નાખવી હોય સાવ અદ્રશ્ય કરી નાખવી હોય તો આપણે મિનિમાઈઝ કરી દેવાનું પછી નાની કરવી હોય તો આ રિસ્ટોર ડાઉન એને મેક્સિમાઇઝ તરીકે પણ ઓળખવામાં આવે છે એના ઉપર આપણે ક્લિક કરીએ તો એ આપણી જે સ્ક્રીન છે એ નાની થઈ જાય છે પછી વિન્ડોને તેની પાછી મૂળ સાઇઝ એટલે કે જેવું આપણે ઇન્ટરનેટ એક્સપ્લોર ખોલ્યું હતું એવીને એવી સાઇઝમાં આપણે એને જોવું હોય તો આપણે આ મેક્સિમાઇઝ બટન ઉપર ક્લિક કરવાનું બરોબર આપણે રિસ્ટોરડા પહેલાં આપણે જે ડબલ જે ચોરસવાળું બટન દેખાતું એની ઉપર આપણે ક્લિક કરીએ તો એ વિન્ડોઝ નાની થઈ જાય પાછી વિન્ડોઝને ને એવી મોટી કરવી હોય તો પાછું એની બટન ઉપર આપણે ક્લિક કરીએ તો એવી જે સ્ક્રીન આપણે મૂળ સાઇઝમાં હતી એવીને એવી થઈ જાય છે પછી સાવ આપણે વિન્ડોઝને બંધ જ કરી દેવું છે બરાબર ઇન્ટરનેટ એક્સપ્લોરની સ્ક્રીન છે એને આપણે સૌ બંધ જ કરી દેવી છે તો જે છેલ્લું લાસ્ટ બટન છે ચોકડીવાળું ક્લોઝ એની ઉપર ક્લિક કરીએ એટલે આપણી વિન્ડોઝ બંધ થઈ જાય છે તો અહીંયા આપણે ટાઇટલ બાર ઉપર કયા કયા બટનો આવે એના વિશે માહિતી મેળવી આના પછી મિત્રો આવે છે એડ્રેસ બાર તો એના વિશે માહિતી આપણા અગાઉના આગળના લેક્ચરમાં મેળવીશું તો આવે એક વખત મિત્રો સરસ રીતે તમારે રિવિઝન કરી જવાનું છે જય હિન્દ થેન્ક યુ વિદ્યાર્થી